મિત્રો આજનો આપણો ટોપિક છે ભાગીદારોની મૂડી ખાતાની પદ્ધતિઓ તો ભાગીદારો પોતાની જે મૂડી ધંધામાં લાવે છે તો તેનું રોકાણ કઈ પદ્ધતિ અનુસાર કરવા માંગે છે તેના માટેની વાત છે તો મૂડીને અહીંયા પર મુખ્યત્વે બે પદ્ધતિઓમાં વહેંચવામાં આવી છે જેમાંથી પહેલી છે તે છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હવે નામ જ એનું એવું છે કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિનો મતલબ શું થશે તો કે ધંધાની શરૂઆતની તારીખોમાં જે મૂડીની બાકી હોય અને વર્ષના અંતે એટલે કે આખરની બાકી બંને એક સરખી જોવા મળે એટલે કે તેમાં તફાવત જોવા મળતો ન હોય માની લો કે શરૂઆતની મૂડી એક લાખ રૂપિયા છે અને વર્ષના અંતે પણ આખરની મૂડી એક લાખ રૂપિયા જોવા મળે છે તો એમાં કોઈ તફાવત દેખાતો નથી તો આ પદ્ધતિને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આપણો બીજો પોઈન્ટ છે કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કરતા એકદમ વિપરીત પરિસ્થિતિ એટલે કે જેમાં શરૂઆતની બાકી અને આખરની બાકી એમ બંને બાકીઓ વચ્ચે તફાવત જોવા મળતો હોય ધારો કે વર્ષની શરૂઆતમાં એક લાખ રૂપિયાની મૂડી છે તો આ રીતે એક પદ્ધતિ છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજી છે તે છે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ રાખવામાં આવે છે ત્યારે તેની અંદર ભાગીદારો પોતાની મૂડીને દર્શાવવા માટે બે ખાતા રજૂ કરે છે જેમાંથી પહેલું છે ભાગીદારોના ચાલુ મૂડી ખાતા અને બીજો પોઈન્ટ છે કે ભાગીદારોના સ્થિર મૂડી ખાતા જ્યારે ભાગીદારોના સ્થિર મૂડી ખાતા રાખવામાં આવે છે તો ત્યારે તેની અંદર હંમેશા ભાગીદારોની મૂડીને લગતા વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે અને એ સિવાયના તમામ પ્રકારના જે વ્યવહારો છે તો તે ભાગીદારોના ચાલુ મૂડી ખાતે એક જ ખાતું ખોલવામાં આવે છે કે જેની અંદર ભાગીદારોના મૂડી ખાતા ખુલે છે સ્થિર મૂડી ખાતામાં જે ચાલુ ખાતાના વ્યવહારો અને સ્થિર મૂડી ખાતાના વ્યવહારો એમ જે બંને અલગ અલગ વ્યવહારો કરવામાં આવે છે તે બંનેનો સમન્વય અહીંયા પર ભાગીદારના મૂડી ખાતામાં એકમાં સમાવી લેવામાં આવે છે તો હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે આપણે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો કે ફક્ત ભાગીદારોના મૂડીમાં થતા વ્યવહારો જ નોંધવા જેમ કે કાં તો મૂડીમાં વધારો થતો હોય કાં તો કોઈ ભાગીદાર પોતાના મૂડીમાં ઘટાડો કરતો હોય એટલે કે ધંધાની કોઈ મિલકત લઈ જતો હોય અથવા તો ધંધામાંથી મોટી રકમમાં ઉપાડ કરતો હોય તો આવા વ્યવહારો જ નોંધવામાં આવે છે અને એ સિવાયના તમામ પ્રકારના વ્યવહારો તો કે ભાગીદારોના ચાલુ મૂડી ખાતે લઈ જવામાં આવે છે તો હવે સવાલ એ છે કે ભાગીદારોના ચાલુ મૂડી ખાતામાં મૂડીમાં ફેરફાર સિવાયના વ્યવહારો કયા કયા હશે તો એક તો ભાગીદારોની મૂડી પર જે વ્યાજ આપવામાં આવે તે જે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવામાં આવે છે જેમ ભાગીદારોની મૂડી પર વ્યાજ અપાય છે એવી જ રીતે ભાગીદારોની ચાલુ મૂડી પર પણ વ્યાજ આપવામાં આવે છે આ ઉપરાંત ભાગીદારોને જે પગાર આપવામાં આવે છે બોનસ આપવામાં આવે છે કમિશન કે મહેનતાણું આ તમામ પ્રકારના જે વ્યવહારો છે તો તેનો સમાવેશ ભાગીદારોના ચાલુ મૂડી ખાતામાં કરવામાં આવે છે